દાંતનો દુખાવો. બાળકો તો હોય છે ચટર પટર, જે પણ ડીશ સ્વીટ ડીશ સામે આવે તો તે ઝડથી ચટ કરી જાય છે. ગટ્ટુ પણ બિલકુલ આવો હતો, ખાવાનો તેને ખૂબ જ શોખ હતો. આખો દિવસ બસ ખાતો જ રહેતો, સ્વીટ તો તેનું ફેવરેટ હતું. અને જો વાત ચોકલેટની હોય તો પૂછો જ નહીં, આખો દિવસ બસ ચોકલેટ પર જ ગુજારી શકે છે ગટ્ટુ. આ વાત પર તેની મમ્મી પણ ખૂબ જ પરેશાન હતી. અરે નહીં નહીં, ગટ્ટુની ચોકલેટ ખાવાની વાત પર પરેશાન ન હતી, વધારે ચોકલેટ ખાવાને લીધે ગટ્ટુના દાંત ક્યાંક ખરાબ ન થઈ જાય આ વાત ઉપર ખૂબ જ હેરાન હતી. ગટ્ટુ, બેટા બહુ ચોકલેટ્સ ખાઈ લીધી, દાંત ખરાબ થઈ જશે. અરે મમ્મી ડોન્ટ વરી, અરે 32 દાંત છે, ખરાબ થઈ ગયો તો શું ફરક પડે છે. ગટ્ટુ આ કોઈ મજાકનો ટોપિક નથી, હું સિરિયસ છું. તું આખો દિવસ કંઈક ને કંઈક ખાતો જ હોય છે, પણ દાંતોનું ધ્યાન જરાય નથી રાખતો. શું શીખવાડે છે સ્કૂલમાં? આપણે 2 વાર બ્રશ કરવું જોઈએ, અને તું સવારનું બ્રશ પણ સરખું નથી કરતો. બસ પેસ્ટ બ્રશને લગાડ્યું, બ્રશ દાંતોને લગાડ્યું અને થઈ ગયું બ્રશ. આ ઠીક વાત નથી બેટા. પણ બાળકો બાળકો હોય છે, વાત એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી નીકાળી દે છે. ગટ્ટુએ પણ કંઈક આવું જ કર્યું. તેણે મમ્મીની વાત ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું અને પોતાની ખરાબ આદતો ચાલુ રાખી. દરરોજ ગટ્ટુ ચોકલેટ નહીં તો કોઈ સ્વીટ ડીશ ખાતો જ રહેતો હતો. અને પછી પાણીથી કોગળા કરવાની તો દૂરની વાત છે, તે એ પણ ભૂલી જતો કે તેણે કંઈક ખાધું છે અને પછી ફરીથી માંગતો, મમ્મી ગુલાબજાંબુ. આવો હતો ગટ્ટુ, સવારનો બ્રશ પણ ઠીકથી કરતો ન હતો. બ્રશ કરવાનું તેને ખૂબ જ બોરિંગ લાગતું હતું. આ બ્રશ કરવાનો તો વેસ્ટ ઓફ ટાઈમ છે, ખબર નહીં કોણે માણસોને બ્રશ કરવાનું શીખવાડી દીધું. આ જાનવર થોડી બ્રશ કરે છે તો પણ તેમના દાંત કેટલા સફેદ હોય છે. આ વાંદરો પણ મારી જેમ આખો દિવસ કંઈક ને કંઈક ખાતો રહે છે અને બ્રશ પણ નથી કરતો, તો પણ તેના દાંત ખરાબ નથી થતા. પછી મમ્મીએ બૂમ પાડી, ગટ્ટુ બ્રશ થયું કે નહીં? જો ચિંકી તો સ્કૂલ માટે રેડી પણ થઈ ગઈ છે. મમ્મી બસ 2 મિનિટ, ખબર નહીં આ ચિંકી બધું ફટાફટ કેવી રીતે કરી લે છે, એમાં શું મોટી વાત છે. અને આવું કહીને ગટ્ટુએ બ્રશ પર પેસ્ટ લગાવ્યું, મોઢામાં આમ તેમ ફેરવ્યું અને થઈ ગયું તેનું બ્રશ. હવે આવી ખરાબ આદતો હોય તો તેનું સારું પરિણામ તો આવી ન શકે ને. ગટ્ટુ સાથે પણ બિલકુલ આવું જ થયું. એક રાત અચાનક ગટ્ટુનો દાંત જોર જોરથી દુખાવા લાગ્યો અને ગટ્ટુ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, મમ્મી બહુ દર્દ થઈ રહ્યું છે મમ્મી. જોયું શું કીધું તમે? થઈ ગઈ ને દાંતમાં કેવિટી? મમ્મી બહુ દર્દ થઈ રહ્યું છે મમ્મી, એવું લાગે છે કે મારો જીવ દાંતની વચ્ચે આવીને અટકી ગયો છે. ડોન્ટ વરી, મને ખબર છે દાંતનો દુખાવો કેવો હોય છે. તને પેઇનકિલર આપું છું, એનાથી સવાર સુધી આરામ રહેશે. પછી કાલે પપ્પા સાથે ડેન્ટિસ્ટ પાસે જઈને આવજે. પછી પેઇનકિલર લઈને ગટ્ટુ સૂઈ તો ગયો, અને જ્યારે સવાર પડી પેઇનકિલરની અસર ઓછી થઈ અને ગટ્ટુ ફરીથી બૂમો પાડવા લાગ્યો. અરે હા બાબા હા, ઉભો રે, આપણે જઈએ છે ને ડેન્ટિસ્ટ પાસે, ચિંકી ગટ્ટુની પાસે આવીને બોલી. તું ડેન્ટિસ્ટ પાસે જઈ રહ્યો છે ને, જરા સાચવજે. કુટ્ટી કહેતી હતી એના ભાઈનો તારી જેમ જ દાંત દુખતો હતો, તો ડેન્ટિસ્ટે એનો દાંત જડથી નીકાળીને ફેંકી દીધો. ત્યાં જ પપ્પા આવ્યા. શું થયું ગટ્ટુ, ચલો જઈએ? ના પપ્પા, હું આ દર્દ સહન કરી લઈશ, નહીં તો પેઇન કિલર લઈ લઈશ, હા, પણ ડેન્ટિસ્ટ પાસે નથી જાઉં. અરે પણ વાત શું છે, ચિંકીએ કે કહ્યું કે શું? આ સાંભળીને ચિંકી ત્યાંથી ભાગી ગઈ અને પપ્પા બધું જ સમજી ગયા. પપ્પા ગટ્ટુને સમજાવીને પોતાના દોસ્તની ડેન્ટલ ક્લિનિકમાં લઈ આવ્યા. ગટ્ટુ ઘણો ડરી ગયો હતો, તેને એવું લાગતું હતું કે તેનો દાંત નીકાળીને ફેંકી દેશે. પણ જેવો જ તે ડેન્ટિસ્ટ અંકલને મળ્યો, તેમનો કુલ વર્તાવ જોઈને ગટ્ટુનો દર્દ અને ડર બંને ઓછા થયા. ગટ્ટુ ડોન્ટ વરી, તારો દાંત કોઈ નહીં નીકાળે, બસ આપણે ચેકઅપ કરીશું અને હું તને દવાઓ લખીને આપીશ, તે ખાતા જ દાંતોનો દુખાવો ગાયબ. પછી ડેન્ટિસ્ટ અંકલે ગટ્ટુને તેમની ખાસ ચેર ઉપર બેસાડ્યો અને લાઇટ્સ ઓન કરી. અંકલ, સાચી જ તમે મારો દાંત નહીં નીકાળશો ને?
ના બેટા, રિલેક્સ. આ આ બેટા, રિપીટ નથી કરવાનું. તારું મોઢું ખોલ તો. પછી ગટ્ટુએ મોઢું ખોલ્યું અને અંકલ ચેક કરવા લાગ્યા. અંકલનો હાથ અડતા જ ગટ્ટુનો 90% દર્દ અને ડર દૂર થઈ ગયો. ચેકઅપ ખતમ થતાં જ ડેન્ટિસ્ટ અંકલે પપ્પાને કહ્યું, ડોન્ટ વરી, બસ થોડી કેવિટીઝ છે, મેડિસિનનો ડોઝ પૂરો થતા પહેલા જ ભાગી જશે. દોસ્ત, જરા સમજાય એને, તે બ્રશ નથી કરતો અને ચોકલેટ પણ બહુ ખાય છે, ડેન્ટિસ્ટ અંકલ હસીને બોલ્યા. હવે ગટ્ટુને કંઈ સમજાવવાની જરૂર નથી. દાંતના દુખાવાએ તેને ઘણું બધું સમજાવ્યું. કેમ ગટ્ટુ, સાચું કીધું ને? અંકલ, હવે હું સમજી ગયો કે દાંતનો દુખાવો શું હોય છે અને દાંતોની સંભાળ રાખવી, બ્રશ કરવો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે ગટ્ટુનો દુખાવો પૂરી રીતે ખતમ થઈ ગયો હતો. પપ્પા ડેન્ટિસ્ટ અંકલ સાથે વાતો કરતા હતા અને ગટ્ટુ આંખું ક્લિનિક ફરતો હતો. તે ક્લિનિક અને ત્યાંના ઇન્સ્ટ્રુમેન્ટ બિલકુલ અલગ હતા. ગટ્ટુ પહેલી વખત ડેન્ટિસ્ટની ક્લિનિકે આવ્યો હતો, તેથી તે તેના માટે એક નવો અને અનોખો એક્સપિરિયન્સ હતો. ત્યાં જગ્યાએ જગ્યાએ દાંતોના ડાયાગ્રામ, પોસ્ટર્સ અને મોડલ્સ હતા, જેના પર ઘણી સારી ઇન્ફોર્મેશન હતી. ગટ્ટુએ એ બધું જોયું અને ધ્યાનથી વાંચ્યું પણ. ગટ્ટુ બેટા, ચલો. બાય બાય અંકલ. બાય ગટ્ટુ. પછી ગટ્ટુ પપ્પાની સાથે ઘરે આવી ગયો. થોડા જ દિવસોમાં તેનો દુખાવો એકદમ ગાયબ થઈ ગયો અને સાથે સાથે તેની આદતો પણ. ગટ્ટુ હવે બે વાર સારી રીતે બ્રશ કરવા લાગ્યો. ચોકલેટ, સ્વીટ વગેરે તેને ઓછા કરી દીધા અને આ રીતે ગટ્ટુ તેના દાંતોની સારી રીતે સંભાળ રાખવા લાગ્યો. હવે તમે પણ અમારા મનપસંદ ટોય્સ ઓર્ડર કરી શકો છો www.contentkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ ચિંકી બનાવશે કોરોના વેક્સિન. ગટ્ટુ ચિંકી હોલમાં ડોક્ટર ડોક્ટર રમી રહ્યા હતા. ચિંકી સ્ટેટોસ્કોપથી ગટ્ટુની તપાસ કરી રહી હતી. પપ્પા ન્યૂઝ જોઈ રહ્યા હતા. મમ્મી કિચનમાં બિઝી હતી. ન્યૂઝ જોતા સમયે પપ્પાએ અચાનક ટીવી બંધ કર્યું તો મમ્મી કિચનમાંથી બોલી, અરે ટીવી કેમ બંધ કર્યું? કોરોના વેક્સિનના ન્યૂઝ ચાલી રહ્યા હતા, ખબર તો પડી જાત ક્યારે માર્કેટમાં આવી રહી છે. અરે તું આમ સિરિયસલી ના જોયા કરા ન્યૂઝ. ટીઆરપી માટે કંઈ પણ કામ કરતા હોય છે આ લોકો. પાછલા એક વર્ષથી સાંભળું છું રોજ વેક્સિન બને છે અને પછી ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે. તું જમવાનું બનાવ, હું શુક્લાજીને મળીને આવું છું. પપ્પા નીકળ્યા તો ગટ્ટુ ચિંકીએ નોટિસ કર્યું કે પપ્પા માસ્ક પહેર્યા વગર જ બહાર જતા હતા. અડધો કલાક પછી જમવાનું રેડી થયું તો મમ્મીએ કિચનમાંથી અવાજ આપ્યો, ગટ્ટુ ચિંકી જમવાનું તૈયાર છે, શુક્લાજીને ત્યાં જાઓ અને પપ્પાને બોલાવી આવો. ગટ્ટુ ચિંકીએ પોતપોતાના માસ્ક પહેર્યા અને પપ્પાને બોલાવવા શુક્લા અંકલની ઘરે જવા નીકળી પડ્યા. શુક્લા અંકલના ઘરે આવતા જ ગટ્ટુ ચિંકીએ જોયું કે પપ્પા અને શુક્લા અંકલ કોરોના વેક્સિનની વાતો કરી રહ્યા છે. ગટ્ટુ ચિંકી પાર્કિંગમાં આવ્યા તો તેમણે જોયું ઋષભભાઈ તેમની ગર્લફ્રેન્ડનો હાથ હાથમાં લઈને વાતો કરી રહ્યા હતા. સ્વીટી, જ્યાં સુધી વેક્સિન ના આવી જાય ત્યાં સુધી ના તો આપણે જમવા જઈ શકીશું અને ના તો મૂવી જોવા. ગટ્ટુ ચિંકી ઘરે આવ્યા તો ગટ્ટુ ચિંકીને કહેવા લાગ્યો, વેક્સિન વેક્સિન વેક્સિન, વેક્સિનના સિવાય કોઈ પણ કાંઈ બોલતું જ નથી. આ વેક્સિન શું છે? એક ઇન્જેક્શન છે જે કોરોનાને ખતમ કરી શકે છે. તો પછી આપણા સોસાયટીને માટે વેક્સિન બનાવવાની આપણી જવાબદારી છે, તો આપણે બંને સાથે મળીને વેક્સિન બનાવીએ તો? ના, આપણે બંને મળીને વેક્સિન ના બનાવી શકીએ. એના માટે આપણને સાયન્ટિસ્ટ અંકલની મદદ જોઈએ. તે જ સાયન્ટિસ્ટ અંકલને જેનો શુક્લા અંકલની બાજુવાળો ફ્લેટ છે. ગટ્ટુ ચિંકી સાયન્ટિસ્ટ અંકલના ફ્લેટ પર પહોંચ્યા તો તેમના ફ્લેટમાં સંશોધનનો બધો સામાન વિખરાઈને પડ્યો હતો. ગટ્ટુ ચિંકીએ સાયન્ટિસ્ટ અંકલને બધી જ વાત કહી તો અંકલ દરવાજો બંધ કરવા લાગ્યા. દરવાજો કેમ બંધ કરી રહ્યા છો અંકલ? અરે ભાઈ, વેક્સિન બનાવી છે ને, સિક્રેટ મિશન છે તો સિક્રેટ રાખવું પડશે. પછી શું હતું? દરવાજો બંધ થઈ ગયો. સાંજ પડી ગઈ હતી. ગટ્ટુ ચિંકીએ વેક્સિન બનાવી. આ વાત આખી સોસાયટીમાં ફેલાઈ ગઈ હતી. ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા, શુક્લા અંકલ, ઋષભભાઈ અને બાકી સભ્યો પણ સાયન્ટિસ્ટ અંકલના હોલમાં ભેગા થઈ ગયા હતા. ગટ્ટુ ચિંકી અને સાયન્ટિસ્ટ અંકલના ચહેરા પર વેક્સિન બની જવાની ખુશી ચોખ્ખી દેખાઈ રહી હતી. કેમ ભાઈ ગટ્ટુ ચિંકી,
સાંભળ્યું છે કે સાયન્ટિસ્ટ અંકલની સાથે મળીને તમે વેક્સિન બનાવી છે? હા, વેક્સિન રેડી છે. અરે તો બતાવો ને. ગટ્ટુ ચિંકીએ હસતા હસતા સાયન્ટિસ્ટ અંકલની તરફ જોયું અને પછી ચિંકી બોલવા લાગી. આ વેક્સિન દેખાય નહીં, કાનમાં કેવી પડે છે. શું આ કેવી વેક્સિન છે? અરે કઈ વાંધો નહીં, કાનમાં તો કાનમાં આપી દો. બસ પહેલા કોનો નંબર છે? પહેલા પપ્પાનો નંબર. પપ્પા અહીં આવો અને તમારા કાન આગળ કરો. પપ્પા સામે આવ્યા અને એમણે કાન આગળ કર્યો તો ચિંકી પપ્પાના કાનમાં બોલી, પપ્પા તમારી વેક્સિન એ છે કે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને જ નીકળો. આ સાંભળીને પપ્પા શરમાઈ ગયા અને પોતાની જગ્યા ઉપર પાછા આવી ગયા. પછી શુક્લા અંકલ સામે આવ્યા તો ગટ્ટુ એમના કાનમાં બોલ્યો, તમારી વેક્સિન આ છે કે છીંકતા વખતે મોઢાને ટિશ્યુ અથવા રૂમાલથી ઢાંકતા જાઓ. એમના પછી ઋષભભાઈ આગળ આવ્યા તો તેમના કાનમાં ચિંકી બોલી, 2 મીટરનું અંતર બનાવી રાખો, હાથોમાં હાથ નહીં દૂરથી જ પ્રણામ કરો. આ સાંભળીને ઋષભભાઈ ગભરાઈ ગયા અને પોતાની જગ્યા ઉપર પાછા આવી ગયા. આ રીતે ગટ્ટુ ચિંકી પાસેથી અદ્ભુત વેક્સિન પામીને બધા જ વિચારમાં ડૂબી ગયા. અને ત્યારે સાયન્ટિસ્ટ અંકલ બોલ્યા, આશા રાખું છું તમને ગટ્ટુ ચિંકી પાસેથી વેક્સિન મળી હશે અને એ પોતપોતાના દૈનિક જીવનમાં લાવવાનો નિર્ણય પણ લીધો હશે. ગટ્ટુ ચિંકી વેક્સિન બનાવવાનો પ્રસ્તાવ લઈને આવ્યા તો મેં પૂછ્યું, તમારે વેક્સિન કેમ બનાવી છે? તો એ લોકોએ તમારા બધાનું વર્તન મન કહ્યું, કોઈ માસ્ક નથી પહેરતું, કોઈ છીંકતી વખતે મોઢું નથી ઢાંકતું. વેક્સિન તો જરૂર આવશે, તેના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ આપણી પાસે પોતાની વેક્સિન છે અને તે છે સાવધાની. આપણે સાવધાન રહેવા, માસ્ક પહેરવું જોઈએ, મું ઢાંકવું જોઈએ, એકબીજાની વચ્ચે ઉચિત અંતર રાખવું જોઈએ, નિયમિત રૂપથી હાથ ધોવા જોઈએ. જ્યાં સુધી વેક્સિન ના આવે, આ એક જ વેક્સિન છે જે આપણા બધાની સુરક્ષા કરશે. આ રીતે સાયન્ટિસ્ટ અંકલની મદદથી ગટ્ટુ ચિંકીએ સોસાયટીના બધા સભ્યોને સાચી વેક્સિનની ઓળખ કરાવી.